કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. વિષય પર્યાવરણ આસપાસ અગાઉ પિરિયડ દરમિયાન આપણે પ્રકરણ 10 સુધી જોયું હતું, આજે આપણે ભણીશું પ્રકરણ 11 વાડીમાં. દેખાય છે કેટલું સરસ મજાનું કેરીનું ઝાડ એટલે કે આંબો છે. અહીં વાડી એટલે ખેતર વિશે અને ખેતરમાં કયા કયા પાકો થાય છે એ બધા વિશે આપણે આ પ્રકરણ દરમિયાન માહિતી મેળવીએ. તો ચલો શાંતિથી દરેક વિદ્યાર્થીઓ પ્રકરણની માહિતી લેશે અને આ વિડીયો શાંતિપૂર્વક જોશે. રતન ચોથા ધોરણમાં ભણે છે. રતન નામનો છોકરો તમારી જેમ કયા ચોથા ધોરણમાં ભણતો હતો? રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ. રતન ગામડે ગઈ, છોકરી હતી, રતન ક્યાં ગઈ? ગામડે ગઈ. દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા એટલે કે ખેતરમાં લઈ ગયા. ખેતરમાં જ્યાં ફ્રૂટ્સ હોય, બધા ફળો આવ્યા હોય, એને વાડી કહેવાય છે. દાદા ગાય ભેંસ અને બળદને નીરણ નાખે, એટલે એમણે ખાવાનું આપતા હતા, ઘાસચારો. ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ. દાદા હતા એના, તે ગાય ભેંસ નહોતા, એમને ખાવાનું આપતા હતા, નીરણ એટલે ઘાસચારો નાખતા. ત્યાં તો રતન હતી, તે ક્યાં ગઈ? વાડીની અંદર દોડી ગઈ. આ વાડી છે ને એની અંદર જતી રહી. તેને વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. શું જોયું? વિવિધ ફૂલો જોયા. શાકભાજી એટલે કે દરેક શાકભાજી હોય, કારેલા, રીંગણ, ટામેટા, એ બધા છોડ જોયા અને વેલા પણ જોયા. તેણે અનાજ કઠોળના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા. પછી આગળ શું જોયું? કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા, ખબર છે? કુંડામાં પાછા ત્યાં વાડીની અંદર શાકભાજી સાથે, અનાજ કઠોળ સાથે ફૂલો એટલે કે કુંડામાં પણ વાવેલા હતા. એમાં કયું વાવ્યું હતું? ગુલાબ. એમાં કેવું હતું ગુલાબ જોઈએ? લાલ, પીળા, ગુલાબી અને સફેદ, ચાર રંગના. વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો, એટલે કે અલગ અલગ જાતના દરેક કુંડામાં અલગ અલગ વૃક્ષો વાવેલા, વૃક્ષ પણ વાવેલા હતા. પછી એ વૃક્ષ વાવી એના મૂળ સાથે બીજી જગ્યાએ વાવી દે, એ રીતે અલગ અલગ વસ્તુઓ વાવેલી જોઈએ ને. એ તો આ બધું જોઈને દંગ રહી ગઈ. એટલે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આવું બધું. હવે આંખો બંધ કરો અને અનુમાન કરો, કે આંખો બંધ કરી અનુમાન બંધ કરો. તમે કોઈ આવી જગ્યા જોઈ છે? તમે જોઈ છે આવી? જ્યારે આપણે ગામડે જઈએ, જે લોકોને ગામડે ખેતીવાડીનો વ્યવસાય હોય, તો એ લોકોને આવું બધું જોવા મળે તો કેવું લાગે છે? એકદમ મજા આવી જાય છે ને. ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થશે? તમે પછી ત્યાં વાડીની અંદર અહીંયા હાથ લાંબા કરીને એ ગીતો ગાવાના અને કેરીઓ તોડવાની. તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે? જે આ જગ્યાએ લખ્યું હોય, મેં તો જોયું છે કે છે મારા ઘરની બાજુના બગીચામાં. તમે એમ લખો, હા અમે ખેતરમાં ગયા હતા ત્યાં જોયા હતા, પછી મારા કાકાની વાડીમાં જોયા હતા. તમને જ્યાં લખવું હોય ત્યાં લખી શકો છો. પછી આગળ શું પૂછ્યું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે જુદા જુદા રંગના ફૂલો જોયા છે, તેમના રંગ લખો. તમે કેવા કેવા રંગના ફૂલો જોયા છે એમના વિશે લખવાનું. લાલ, ગુલાબી, પીળો, સફેદ, કાળો, વાદળી, ભૂરોના દરેક વૃક્ષ ઉપર, વેલા ઉપર અલગ અલગ જાતના ફળ ફૂલ માટે આવે છે ને એ. તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે? જેમ કે ચાદર, કપડાં, પૂંજાઓ વગેરે હોય છે ને, આપણે કાઠિયાવાડી ભરત કહીએ છીએ એ. અહીં આવી જ એક ભાત બતાવી છે. આપણે હોય છે ને બધા ભાત ભાતના ચાદરો, પછી આપણે શું કહે, ટીપાઈ ઉપર મૂકવા માટે નથી રૂમાલ પાથરતા, એ બધું હોય છે ને આવી ડિઝાઇનથી. આ કચ્છના લોકો ભરત ગૂંથણ વડે તૈયાર કરેલા ચાકડાનું ચિત્ર છે. ચાકડાનું એટલે કે એવું કાપડનું ચિત્ર છે, આપણે તોરણ બનાવીએ છીએ એ બધું હોય છે ને ભરતથી ગૂંથેલું. તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવેલી છે. અહીં ફૂલોને જુઓ, કેવી મસ્ત સુંદર સુંદર ફૂલો બનાવ્યા છે ને. આ ઉપરાંત અહીં ઓશિકાના કવર, આપણે જોયું છે ને, પાટી, બગલ થેલા, થેલીઓ પર પણ ભાત તૈયાર કરાય છે. મોબાઈલનું મૂકવાનું પર્સ, પછી મમ્મીના નાના નાના પર્સ, મોટા પાકીટ એમના ઉપર હોય છે ને કવર. કવર આપણે એ નથી સેટ કરતા, ચાદરમાં પણ ભરત ગૂંથણવાળી હોય તો કવર પણ એવા હોય છે. પછી શું કીધું છે? આના જેવી ભાત તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. જો તમારે દોરવી હોય તો દોરજો અને સરસ મજાની ભાત દોરજો અને એમાં મસ્ત મસ્ત જુદા જુદા રંગબેરંગી કલર
કરજો જે એકદમ તમને ગમતી હોય એવી ભાત, કાઠિયાવાડી ભાત દોરજો. તમારા ઓસિકાની કે ચાદરની ભાત આપી હોય એ પણ કરી શકાય છે. પછી શું કીધું છે, જેમ રતને, હવે રતન તો ફૂલો બધા જોયા, શાકભાજી જોયા, કઠોળ જોયા, એમ હવે આગળ શું જોવે છે, ફૂલ, જુદા જુદા ફૂલો જોયા, તો ઘણા બધા ફૂલો જોયા. તો તેમ તમે પણ જોયા જ હશે, આપણે પણ ઘણા બધા ફૂલો જોયા છે. અહીં ફૂલોના કેટલાક ચિત્ર આપ્યા છે, કેટલાક ચિત્ર આપ્યા છે. જે ફૂલ તમે ઓળખો છો તેની સામે રાઈટનું નિશાન કરો, એની સામે રાઈટનું નિશાન કરવાનું છે. હું તો બધા જ ફૂલોને ઓળખું છું એટલે આપણે બધામાં રાઈટ કરવા પડે, બધા જ ફૂલોને ઓળખીએ છીએ તે બધામાં રાઈટ કરેલી. ચલો પહેલું ફૂલ જોઈએ. તમે જોયું છે, હા, પહેલું જાસૂદનું આવું કળી બહાર નીકળેલી હોય છે, જોયું છે ને ફૂલ, કયું છે, જાસૂદનું, એ જોયું છે. પછી આ મસ્ત મસ્ત લાલ લીલા હોય છે ને, ગુલાબી પી, પછી સફેદ, શું છે, ગુલાબ. ગુલાબનું તો ફૂલ દરેકે જોયું હશે, સૂંઘ્યું હશે, માથામાં છોકરીઓએ ભરાવી પણ હશે. સૂરજમુખી, સૂર્યની સામે જોઈ રહ્યું હોય છે સૂરજમુખી, એ પણ જોઈ છે. અને આ હાર બનાવે છે ને ભગવાનને ચડાવવા માટે, તો ગલગોટો, ભગવાનને પહેરાવીએ છીએ ને આપણે હાર, પૂજામાં વપરાય છે. શું છે આ સરસ મસ્ત સરસ, નીચેની ભાગમાં લીલું હોય છે અને ઉપરથી એકદમ પીળો પીળો ગલગોટો. આ છે ચંપો, ચંપાનું પણ જોયા છે. પછી તગર, તગર પણ જોયા છે, જોયા છે ને આપણે. આમ પછી એને ગોળ ગોળ કરીને ફેવરીએ છીએ, ગામડામાં બહુ જોવા મળે છે. બારમાસી તો પૂજા માટે વપરાય છે. રાતરાણી પણ જોઈ છે, કમળ પણ જોયા છે. આ બધા ફૂલો આપણે જોયેલા છે, તમે ના જોયે તો રાઈટ ન કરતા, પણ બધાએ જોયેલા જ છે. વાહ, તમે તો ઘણા બધા ફૂલો જોયા છે. હવે અહીં ઉપર આપેલા ચિત્રો સિવાય બીજા કોઈ ફૂલ વિશે જાણતા હોય તો તેના પણ નામ લખી શકો છો. કયું બીજું ફૂલ વિશે જાણો છો? ચલો આટલા તો આપણે જોઈએ, કયા જોયા, જાસૂદ, ગુલાબ, પછી સૂરજમુખી, પછી કયું જોયું, ગલગોટો, ચંપો, તગર, પછી કયા જોયા હતા, બારમાસી, પછી રાતરાણી, પછી કમળ. એના સિવાય બીજા કોઈ યાદ આવતા હોય તો તમે લખી શકો છો. ભાઈ આવડ, તમને જે આવડતા હોય એ તમે તમારી રીતે બે લખી શકો છો. મહેંદીનો છોડ છે, ઘણા બધા છોડો પર નાના નાના ફૂલો આવે છે, જોયેલા છે ને, તો તમે તમારી રીતે લખી શકો છો. હવે આગળ શું કરે છે, રતન, ચલો રતન વિશે આગળ જોઈએ. વાડીપાઠમાં રતન શું શું જોયું, કેવા જોયા ફૂલો, એ બધા વિશે જોયું આપણે. હવે શું છે, ક્રમ છે, વિગત છે, ફૂલનું નામ, બે, એક પ્રશ્ન પૂછે છે એમાંથી બે ફૂલના નામ લખવાના છે. હવે વૃક્ષ ઉપર ખીલતા, વૃક્ષ ઉપર મોટા ઝાડ ઉપર કયા કયા ફૂલો ખીલે છે, ગુલમહોર અને કેસુડું. કેસુડું જોયો જ છે ને, સફેદ સફેદ. ગુલમહોરમાં તો કેટલો આખો, જ્યારે ગુલમહોર ખીલી ઉઠે છે ત્યારે શું હોય છે, ખાલી એકલા ફૂલ જ દેખાતા, એક બી પાંદડું દેખાતું નથી. જોયું છે ને એમ કેટલા ખર ખર કરતા હોય છે પાંદડા, આ ફૂલ એના, એ રીતે કેસુડું કેના ઉપર ઉગે છે, વૃક્ષ ઉપર. પરીક્ષા દરમિયાન આમાંથી કોઈ બી પૂછાય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું. એમ પૂછાય કે વૃક્ષ પર ખીલતા બે ફૂલોના નામ આપો, ત્યારે આપણે લખીશું ગુલમહોર અને કેસુડો. ગુલમહોર અને કેસુડો. તે જ રીતે આગળ જોઈએ શું છે, છોડ ઉપર ખીલતા. હવે છોડ ઉપર કયા કયા ખીલે છે, બારમાસી અને ગુલાબ. બારમાસી અને ગુલાબ. હવે આગળ જોઈએ વેલા ઉપર, બોગનવેલિયા અને રાતરાણી. રાતરાણી એટલે રાતે જ ખીલે, બોગનવેલિયા અને રાતરાણી. પાણીના છોડ, કમળ અને કુમુદની. કમળ અને કુમુદની એ પણ કેવું આવે છે, કમળ જેવું જ દેખાતું હોય છે, રાત્રે જ ખીલે. કોણ છે, રાતરાણી અને હરસિંગાર. આ બધા રાત્રે ખીલતા ફૂલો છે અને દિવસે ખીલે ને રાત્રે બંધ થઈ જાય. કમળ, કમળ જોયું છે ને, કમળની કળી જેવું થઈ જાય છે રાતે. અને એ જ રીતે સૂરજમુખી પણ બંધ થઈ જાય છે, જ્યારે સૂરજ નીકળે ત્યારે જ આ બે ફૂલ ખીલે છે. સુગંધ માત્રથી ઓળખી શકીએ, બહુ સ્મેલ હોય એવી ગુલાબ છે, રાતરાણી છે, પછી મોગરો છે. મોગરાને પણ ગુલાબથી જ, એની સ્મેલ બહુ દૂર હોય પણ એની સ્મેલ ઉપરથી આપણને ખબર પડી જાય સુગંધથી, કે આ આ મોગરાના ફૂલની સુગંધ છે, આ મોગરાના ફૂલની સુગંધ છે. પછી આગળ શું પૂછ્યું છે, આખું વર્ષ ખીલેલા રહેવા. આખું એટલે કે બારે મહિના એ ફૂલ આપણને સહેલાઈથી મળી રહે અને ખીલેલું જ રહે. એટલે ભલે જેમ આપણે નથી સિઝન પ્રમાણે ફૂલો આવતા એ રીતે નહીં, પણ આખી વર્ષ મળતા હોય એવા કયા છે બે ફૂલો, ગુલાબ અને ગલગોટો. ફક્ત અમુક મહિનાઓમાં જ જોવા, હવે પાછું આવ્યું ને, માત્ર અમુક મહિનાઓમાં જ આપણને દેખાય, પછી એ છોડ ઉપર ફૂલ આવે નહીં.
તો કયા છે? મોગરો અને કેસુડો. મોગરો અને કેસુડો. ખબર પડી ગઈ ને હવે? આ બધા વૃક્ષ ઉપર, છોડ ઉપર, વેલા ઉપર, પાણીની અંદર, રાત્રે, સવારે, એક મહિના માટે, આખું વરસ ખીલે, આખા પછી અમુક મહિના માટે ખીલે. પરીક્ષા દરમિયાન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ. તમે તો ઘણી જાણકારી ધરાવો છો. આ કોષ્ટક આપણે પૂરું કરીએ એટલે પછી ખબર પડી ગઈ ને, અમે તો ઘણી બધી જાણકારીઓ ધરાવીએ છીએ. તો એ કહો ને, એવા કોઈ વૃક્ષ કે છોડ છે કે જેને ક્યારેય ફૂલ આવતા નથી તે શોધો અને નામ લખો. છેદને કયું છે? પેલું મહેંદીનું છોડ જોયું છે? આપણે ક્યાંક બગીચામાં ગયા હોય કે ક્યાંક દવાખાનમાં ગયા હોય છે ત્યાં નથી હોતા, ચાર બાજુ વાડ કરેલી હોય છે અને નાના નાના છોડ એક સરખા એક સાથે જ બધું ભીડેલું હોય છે. મહેંદી આપણે કહીએ છીએ ને, તો કયામાં છે? મહેંદીના ઉપર ફૂલ ન આવે. મહેંદી અને હંસરાજ નામના છોડ બરાબર. પછી મની પ્લાન્ટ અને નાગરવેલ ઉપર ક્યારેય ફૂલ આવતા નથી. કયા છોડ ઉપર ફૂલ ન આવે? મહેંદી અને હંસરાજ. અને કયા વેલ ઉપર ફૂલ ન આવે? મની પ્લાન્ટ. મની પ્લાન્ટ તો બધાએ જોયા જ જશે, દરેકના ઘરમાં હોય છે. અને નાગરવેલ, આપણે જે પાન ખાઈએ છીએ ને એ નાગરવેલના, એમાં ફૂલ કોઈ દિવસ આવે નહીં. હવે આગળ જોઈએ. ફૂલ તોડવા નહીં આવે તો પાટિયા તરીકે વાંચ્યા હશે, છતાં આપણે એ દેદનાદન તોડી નાખવાના. ક્યાં વાંચ્યું હોય? આ બગીચામાં. પછી ક્યાંક મોટા અભયારણ્યોમાં, જોવાલાયક સ્થળોમાં, કેટલીય જગ્યાએ આપણે જોયા છે, પણ આપણે છતાંય તે જગ્યાના ફૂલ તોડીએ છીએ. આપણે દરેક નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ, પણ આપણે તોડવા જોઈએ નહીં. આવું કેમ? તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે? હા, તમે જ્યાં જોયું હોય ત્યાં, બગીચામાં, દવાખાનમાં, પછી કોઈના ગાર્ડનમાં, એ બધી જગ્યાએ, ગાર્ડન કોઈનું હોય તો એમાં લખેલું જોઈએ કે કોઈ ફૂલ તોડવાની. આવું પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલ તોડે? હા, તોડે જ છે. લોકો આવું શા માટે કરતા હશે? એમનો શું કરવા આવું કરતા હશે? કેટલાક લોકો આવું ફૂલો તોડવાને કારણ શું કરતા હોય છે કે એમના નિયમો, જે એમની આદત છે, એક પ્રકારની પોતાની આદતના કારણે ફૂલો તોડતા હોય છે. જો બધા લોકો ફૂલો તોડે તો શું થાય? તો ફૂલો બધા તોડતા હોય તો બગીચામાંથી બધા ફૂલો તોડે તો બગીચાની સુંદરતા નાશ પામે. બગીચાની સુંદરતા નાશ પામે. તેમણે આમ કરવું જોઈએ ના. કોઈ દિવસ ફૂલ તોડવા જોઈએ ને, જેને કારણે પર્યાવરણની શોભા અને વાતાવરણમાં, વાતાવરણ જે સુગંધિતદાર હોય એટલે કે ફૂલોની મહેકતું હોય, એ બધામાં ખલેલ પહોંચે છે, પર્યાવરણને ખલેલ પહોંચે. જો આપણે ફૂલ તોડ તોડ કરીએ તો બગીચો આખો ફૂલોથી ખાલી થઈ જાય, ફૂલોથી ભરેલો બગીચો કેવો થઈ જાય? નાશ પામ. તો આપણે કોઈ દિવસ ફૂલો તોડવા જોઈએ નહીં. ભલે બગીચો હોય, ગમે તે જગ્યાએ હોય, તો પણ આપણે ફૂલો તોડવા જોઈએ નહીં. ફૂલ છોડનું રક્ષણ કરવું જોઈએ. હવે આગળ શું કરીએ? ચાલો નજીકથી જોઈએ. હવે આપણે નજીકથી જોઈએ, કોઈ ફૂલ વિશે આપણે માહિતી મેળવીએ. તમને જે ફૂલ વિશે લખવી હોય એ રીતે લખી શકાય છે. મેં જે ફૂલ વિશે લખ્યું છે, તમારે એ ફૂલ વિશે લખવું હોય તો પણ લખી શકાય છે. ચલો, કયું ફૂલ છે? બગીચામાં જાઓ. ચલો બગીચામાં જઈએ, નીચે પડેલું હોય તેવું ફૂલ લઈ આવો. ચલો, ગમે તે નીચે પડી ગયું એવું ફૂલ લઈ આવો. આ ફૂલને ધ્યાનપૂર્વક જુઓ અને કહો. હવે એ ફૂલ વિશે આપણે સવાલ જવાબ જોઈએ. જે આપણને બગીચામાં નીચે પડેલું, તોડીને લાવવાનું નથી કીધું, હો એ ધ્યાન રાખજો, નીચે પડેલું ફૂલ લેવાનું છે. તો કયું જે મળ્યું એ? ફૂલનો રંગ કેવો છે? લાલ રંગ. તેની સુગંધ છે? હા. કોના જેવું દેખાય છે? ઘંટ, વાટકી, બ્રશ કે અન્ય જેવું. કેવું દેખાય છે? વાટકી જેવું. આ ફૂલ ઝુમખામાં છે? ના. તેને કેટલી પાંદડીઓ છે? 40. તો તેને કેટલી પાંદડીઓ છે? 40. એ જે ફૂલ મળ્યું છે તે પાખડી, એટલે એની જે પેલી ફૂલ હોય એની અલગ અલગ પાખડીઓ કહીએ છીએ ને, એ પાખડીઓ અલગ અલગ છે. હા, અલગ અલગ છે. પાખડીઓની બહાર લીલા રંગના પર્ણો જેવા ભાગ છે, છેદને નીચે ફૂલ હોય છે, એના નીચે નથી હોતું ગ્રીન લીલા કલરનું પાખડ ફૂલનું બંધારણ કહીએ. જે રીતના આપણે ગુલાબના નીચે પણ લીલા લીલા બે પાંદડા આવે છે, પછી ગલગોટાના નીચે આખું લીલા કલરનું એ હોય અને એની બહાર પીળે પીળી પાખડીઓ નીકળતી હોય. એ રીતે પાખડીઓની અંદર ફૂલના મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો, તેનો રંગ લખો. હા, કયો રંગ છે એનો? આપણે પાખડીઓનો રંગ જોયો ને, કયો? લાલ. તમે તેની અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટે છે. હા, તો બોલો એ કયું ફૂલ હશે? મેં આટલું બધું લખ્યું છે, હવે તમારે ફૂલનું નામ ગોતવાનું. કયું ફૂલ હશે? જાસૂદ. કયું ફૂલ હશે? જાસૂદ. હવે આગળ જોઈએ. ખીલતી
કળીઓ, હવે એ કળી એટલે ખબર છે ને, આજુ આ ફૂલ છે અને આ એની બંધ છે, આ બંધનું બંધ ન રહે પછી જેમ એના દિવસો પસાર થશે એમ એ પણ ખીલીને સરસ મજાનું ફૂલ બનશે. એ નાનું છે, પહેલાં નાની કળીઓ, પછી એમાંથી થોડી મોટી થાય, પછી મોટી થઈને પછી સરસ મજાનું ફૂલ બની જાય છે. તમે છોડ ઉપર ખીલેલી કળી તો જોઈ જ હશે, મોગરાની કળી, ગુલાબની કળી, પછી દરેક ફૂલોની કળી તો આવે જ, એમને એમ ડાયરેક્ટ આખું મોટું ફૂલ બને નહીં. તમારી આસપાસ જોવા મળતા છોડ ઉપરની કળીઓનું અવલોકન કરો. હવે શું પૂછ્યું છે, ફૂલ અને કળી વચ્ચે શું ભેદ હોવો જોવા મળે છે? આખું ખીલેલું ફૂલ અને પેલું નાનું કળી, એના વિશે શું ભેદ છે? ચલો જોઈએ. કળીમાં પાંખડીઓ બીડાયેલી બંધ હોય છે ને, જ્યારે ફૂલમાં ખીલેલી હોય છે. ફૂલ મોટું હોય, કળી નાની હોય. ફૂલ મોટું આખું ખીલી ગયું હોય છે, દેખાય છે ને, અને કળી નાની હોય. કળી અણીવાળો આકાર હોય છે, આ દેખાય છે ને અણીવાળો આકાર, અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી છે, બધા પાંદડા એના પર ઢંકાયેલા હોય છે. કળીમાંથી ફૂલ ખીલે છે, આમાંથી જ ફૂલ ખીલે. કળી હોય તો જ ફૂલ ખીલે, કળી ના હોય તો ફૂલ બને નહીં. હવે ચલો, કળીને ખીલતા ફૂલ કેટલા દિવસો લાગે છે તે તમે કહી શકો? હવે આ કળી છે એને ખીલીને ફૂલ બનવામાં કેટલા દિવસો લાગે? તમારે જે દિવસો લખવા હોય, 4-5 જે દિવસો લખવા હોય, તે અમુક સવાલના જવાબ તમારે જાતે લખવાના હોય, મેં અહીં લખેલા છે, તમને જાતે કરવા હોય તો જાતે લખી શકાય છે. એવું જરૂરી નહીં કે ટીચરે જે જવાબ લખ્યો એ જ આપણે એ રીતનું લખીએ, તમે તમારી જાતે પણ લખી શકો છો. હવે આગળ જોઈએ, છોડ ઉપર ઉગતી કળી પસંદ કરો. હવે મેં તો અહીં ગુલાબ લીધું, તમારે એમ વિચાર કર્યું કે અમારે ગુલાબ નથી લેવો, મારે તો ગલગોટો લેવો છે, બારમાસી લેવી છે. ગમે તે ફૂલ લો, ગમે તે ફૂલ લઈ શકાય છે, તેનું રોજ ધ્યાનથી જુઓ. હવે મેં ગુલાબ લીધો છે, હવે મારે રોજ એનું ધ્યાન રાખવાનું, એ ગુલાબે શું કેવી રીતના એનું કાર્ય થાય છે, એટલે કે એ આજે આટલું ખીલ્યું છે, કાલે આટલું ખીલ્યું છે, ક્યારે ખીલ્યું છે, કેટલા દિવસે પૂરું ફૂલ બને છે, એ છોડનું નામ લખો. હવે તમે તમારા રીતે છોડનું નામ લખજો, મેં તો એ ગુલાબ લખ્યું, તમારે જે લખવું હોય તે લખજો. તમે પહેલીવાળા કરી ક્યારે જોઈ? મેં તો 2/1/21 બીજી તારીખ, પહેલો મહિનો અને 21 એટલે કે જાન્યુઆરીની બીજી તારીખે. અને ક્યારે કળી ખીલીને ફૂલ બન્યું? 5 દિવસે થયું, એના 6 તારીખે. કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા? 4 દિવસો. ધીમે ધીમે ખુલ્યું. તમારા મિત્રએ જોયેલા ફૂલોના નામ પૂછો અને કળીમાંથી ફૂલ બનતા કેટલા દિવસો લાગે છે, જે તમારે લખવું હોય અને જે તમારે દિવસો લખવા હોય તે 4, 5, 5, 6. એ તે જ રીતે ફૂલ સુકાતા કેટલો સમય લાગે છે? હવે ફૂલ છોડ ઉપરથી નીચે પડી જાય તો 4-5 દિવસમાં સુકાઈ જાય છે, અથવા એ ફૂલ જ્યારે એ ફૂલ પછી એવું ને એવું કંઈ રહે નહીં, એ પણ મરી જાય, એટલે કે છોડ ઉપર એ પણ સુકાઈ જાય ને જાતે. તો એ તમારે જાતે લખવાનો. તમારી નોટબુકમાં કળી અને ફૂલનું ચિત્ર દોરે, તો મેં તો ગુલાબ લીધું છે, તો ગુલાબની કળી દોરીશું અને ગુલાબનું ફૂલ દોરીશું. હવે ચલો, ફૂલોનો ઉપયોગ છે કઈ રીતે કરીએ છીએ? ચલો, ખોરાક તરીકે કયું ફૂલ વાપરીએ છીએ? અહીં આપેલા છે ક્રમ, ફૂલોના ઉપયોગ, ખોરાક તરીકે કયા કયા ફૂલો ઉપયોગ થાય છે એનું ઉદાહરણ આપવાના છે. ખોરાક તરીકે ગુલકંદ, સરસ મજાનું પાનમાં ખાઈએ છીએ ને, ગુલકંદ ઠંડુ ઠંડુ લાગે છે, અને કેળના ફૂલ, આ બધા ખોરાક તરીકે ઉપયોગી છે. ઔષધિમાં ગુલાબ જળ અને ગુલમહો, રંગ બનાવવા કેસુડો, કેસુડાનો કેસરી કેસરી રંગ અને ગુલાબનો ગુલાબી એટલે કે લાલ લાલ રંગ બને છે, અને આપણે હાથ ઉપર આમ ઘસીએ તો એ લાલ રંગ થઈ જાય છે. ગીતમાં કયો કયા ગીત ગાશો? ચલો, ગીત ગુલાબ ફૂલ વિશે, પર્વત તારા પોળા ખંભા, ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત. આ એક ઉદાહરણ આપેલું છે, તમને જે આવડે લખવાનું. મેં તો એ લખ્યું, સાહેબો મારો ગુલાબનો ગોટો. તમને કોઈ બીજું યાદ આવતું હોય તો મમ્મી તમને કહે કે ના આ નથી લખવું, બીજી લખવું હોય તો પણ તમે લખી શકો છો. પછી શું કીધું છે, સુશોભન એટલે કે આપણે ડેકોરેશન માટે ગુલાબ, પછી કયો છે, મોગરો અને તગર. મોગરાની વેણી બને, તગરની સરસ મસ્ત ડેકોરેશન થાય. હવે પૂજા માટે કયા લઈએ છીએ, ગુલાબ, ધતુરો, કમળ. ધતુરો છે ને શિવજીને ચડે છે, જોયું છે ને ધતુરાનું ફૂલ. પછી સુગંધ એટલે અત્તર માટે, સ્પ્રે માટે આપણા કયું, ગુલાબ અને મોગરો. આપણે તો ખાસ કરીને ગુલાબ અને મોગરાના જ સ્પ્રે ખરીદીએ છીએ. અહીં બધા ફૂલોના આપણે અલગ અલગ ઉપયોગો જોયા. તમને સમજાયું ને ફૂલોના કેટલા બધા ઉપયોગો છે? ઘણા બધા ઉપયોગો છે, ફૂલ વગર ચાલે ના. હવે તો ઠેક ઠેકાણે ફૂલોની જ ખેતી પણ થાય છે. હવે ગામડામાં એવું રહ્યું નથી કે ચલો અનાજ કઠોળની જ ખેતી કરીએ,
હવે ફૂલોની પણ ખેતી થાય છે. ફૂલો ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં આવે છે. ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય તો કેવું સરસ સુંદર લાગે છે. આપણે આ બધું ક્યારે જોઈએ છીએ? ટીવીમાં જોઈએ છીએ ને, પિક્ચરમાં બતાવે છે, ઘણી વખત જોયું છે ને. કેટલા સરસ સરસ ફૂલો, ક્યાં આખું ખેતર ભરેલું હોય, કેવું મજાનું લાગે. પછી આગળ થોડું ચાલીએ. ચલો થોડું ચાલ્યા. હા હું તો ચાલી. શું તમને કોઈ ફૂલ વેચતા જોયા છે? હા આપણે જોઈએ છીએ ને, જો મંદિરની બહાર બેઠેલા હોય છે, પછી કોઈ ડેકોરેશન કરવાનું હોય છે, ત્યાં બધા મોટી મોટી દુકાનો લઈને ડેકોરેશનવાળા બેઠા હોય છે ને, એ જ રીતે બેઠેલા હોય છે. જો તમારી આસપાસ કોઈ ફૂલો વેચનાર હોય તો તેમને પ્રશ્ન પૂછો. હવે તમારી આસપાસ કે પેલા દુકાનમાં કોઈ ફૂલો વેચવાવાળા હોય તેમને તમે પ્રશ્ન પૂછો. શું પૂછશો? તેઓ કયા કયા ફૂલો વેચે છે? મેં તો પ્રશ્ન પૂછ્યો તો તેમણે કયા ફૂલો વેચતા હતા. ગુલાબનો ગુલાબ છે, કમળ છે, ગલગોટો છે, પછી સૂર્યમુખી છે, પછી બારમાસી છે. તમારે જે લખવા હોય એ લખવાનું. તમારે જે ફૂલોના નામ લખવા હોય એ લખી શકો છો. તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? ક્યાંથી લાવતા હશે? બગીચામાંથી, કાં તો ફૂલ બજારમાંથી, બગીચા અથવા ફૂલ બજારમાંથી. લોકો ફૂલ શા માટે ખરીદે છે? લોકો ફૂલ શા માટે ખરીદે? દરેક પોતપોતાના ઘર માટે, પોતાના માટે અલગ અલગ રીતે ફૂલો ખરીદાતા હોય છે. કોઈ શણગાર માટે, પોતાના ઘર સજાવવા માટે, ભગવાનની પૂજા માટે. તો જોઈએ, પૂજા ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને ભેટ, કોકને ગુલાબ આપણે ગિફ્ટ આપીએ ને એ રીતે ભેટ માટે ખરીદે છે. આ બધી રીતે ફૂલો ખરીદે છે. જો અહીં આપેલું છે કે ફૂલ વેચનારા ફૂલો કયા રૂપમાં વેચે છે, જુઓ છે ને, આ ચિત્ર જુઓ. તમે જોયેલા ફૂલોનો રૂપ સામે સાચાની નિશાની કરો છો. આપણે દરેકે જોઈ છે, આપણે જોયા છે ને આ થાંભલા ઉપર ગલગોટાના ફૂલો શણગારેલા છે, પછી પેલા બગીચામાં ફ્લાવર શો જોવા જઈએ છીએ ત્યાં આ રીતે હોય છે. આ બુકે તૈયાર કરેલું છે, આ ભગવાનને ચડાવવા માટે હાર છે, પછી ફૂલોની રંગોળી કરી છે, પછી લગ્ન પ્રસંગે વરરાજાના હાથમાં હોય છે. આ બધું જોયું ને, તો અહીં આ પાઠનો ભાગ એક પૂરો થાય છે. તો આપણે એનું લેસન મેળવી લઈએ, ભાગ એકનું લેસન મેળવી લઈએ. અગાઉ આપણે પર્યાવરણ વિશેના ચોપડામાં પ્રકરણ 11-10 સુધી તો પૂરું કર્યું. પ્રકરણ 10 સુધી એટલે કે પ્રકરણ 11 પહેલાંના પ્રકરણ 10 સુધી પૂરું કર્યું ને, તો હવે નવા પેજે લખીશું. પ્રકરણ 11 કયું? વાડીમાં. વાડીમાં એના શું સવાલ જવાબ લખવાના તે ધ્યાનથી જુઓ. હું રાઈટનું નિશાન કરું, આ લખીશું, પછી આ સવાલ લખીશું. અહીં આ સવાલ લખીશું. આ ચિત્ર, આ ફૂલો કે એની ઝેરોક્ષ તે ચોંટાડવા નથી, પણ જાસૂદ આપણે માત્ર ફૂલોના નામ લખીશું, માત્ર ફૂલોના નામ લખીશું. પછી આખું પેજ લખીશું. જ્યાં તમને જાતે કીધા હોય તમે જાતે પણ પોતાના, મેં લખેલા છે એના સિવાય તમે જાતે નામ પણ લખી શકો છો. મેં લખ્યા છે એ સિવાય તમારે પોતાના લખવા હોય એ પણ તમે લખી શકો છો. આખું પેજ લખીશું, પછી આખું પેજ લખીશું. અહીં તમારે જે ફૂલનું કરવું લખવું હોય એ લખી શકાય છે. મેં અહીં જાસૂદનું લીધું હતું, તો તમારે ગુલાબ લેવું હોય તો પણ લખી શકાય છે. આ લખીશું, આ લખીશું, આખું પેજ લખીશું આપણે. પછી આ છે, અહીં મેં ગુલાબના છોડ વિશે માહિતી લખી છે. તમારે જે છોડ વિશે લખવાની હોય એ લખીશું, આખું પેજ લખીશું, આખું પેજ આપણે લખીશું. સરસ મજાનું કોષ્ટક દોરીશું. અને છેલ્લે ભાગ એકનો લેસનમાં આખું પેજ આપણે લખીશું. માત્ર આ લખવાના નથી, આ ત્રણ લખીશું, આ તમારે લખવાના નથી, તમને કે કોઈ ઝેરોક્સ ચોંટાડવાની નથી. તો હવે મળીશું ભાગ બેમાં. પ્રકરણ 11 ભાગ 2 મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.